વિદ્યાર્થી મિત્રો આપણે કાચા સરવૈયા અને હવાલા એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે કાચા સરવૈયામાં આપેલી જે એન્ટ્રીઓ છે આ બધી જ બાકીઓ એ ક્યાંથી આવી તો ખાતાની અંદર જે ખાતાઓ ખોલ્યા છે જેમાં ખતવણી થઈ છે ખતવણી કર્યા પછી વર્ષના અંતે એ ખાતાઓ બંધ કર્યા છે અને બંધ કરતાં એની જે બાકીઓ છે એ બધી જ બાકીઓ આપણે કાચા સરવૈયામાં નોંધીએ છીએ હવે ખતવણીની અંદર એટલે કે અંદર એ બાકીઓ ક્યાંથી આવી તો આમનોદ કે જે જુદી જુદી વ્યવહારો થઈ ગયેલા આર્થિક વ્યવહારોની નોંધ આપણે આમનોદ કે પેટાનોદોમાં કરીએ છીએ એ આમનોદ કે પેટાનોદોની એન્ટ્રીઓની ખતવણી થાય છે એટલે કે ખાતાવીમાં એની નોંધ કરી ખાતાવીમાં બાકી શોધી એ બાકીઓ આપણે કાચા સર્વેયામાં લખી એનો મતલબ એ થયો કે વર્ષ દરમિયાન જે કોઈ વ્યવહારો થયેલા છે એ બધા વ્યવહારોની નોંધ ચોપડે થઈ ગઈ છે અને એ જ બાક્યો જે સાર છે સારાંશ છે એ કાચા સરવૈયામાં આવેલો છે એટલે કાચા સર્વૈયામાં એ થઈ ગયેલા વ્યવહારોની નોંધ છે હવે વર્ષના અંતે કેટલાક નહીં નોંધાયેલા વ્યવહારો સાચો નફો કે નુકસાન જાણવો હોય તો નહીં નોંધાયેલા વ્યવહારોની નોંધ કરવી પડે આ વ્યવહારો એવા જ કે જે ધંધાની આર્થિક સ્થિતિને અસર કરે છે એટલે એની નોંધ કાચું સરયું તૈયાર થઈ ગયા પછી આપણે કરીએ છીએ અને એટલે એને હવાલા તરીકે ઓળખીએ છીએ આ હવાલા એટલે સામાન્ય રીતે નહીં નોંધાયેલા વ્યવહારો છે હવે દ્વિ નોંધીનામા પદ્ધતિમાં વ્યવહારોની સામાન્ય રીતે બે અસર થાય જેટલી રકમની ઉધાર અસર આપણે આપીએ છીએ એટલી જ જમા અસર આપીએ છીએ એમ કાચા સર્વેના અંતે જે હવાલા આપ્યા છે એ હવાલાની નોંધ આપણે વાર્ષિક હિસાબોમાં કરતા હોઈએ છીએ અને એની બે અસર આપવાની છે જેટલી રકમ તમે ઉધાર અસર આપો છો એટલી જ તમારે જમા અસર આપવાની છે કાચા સર્વેની અંદર જે એન્ટ્રી છે એની એક જ અસર થશે માલના ખાતા હશે ખરીદીને લગતા ખર્ચના ખાતા હશે ઉત્પાદનને લગતા ખાતાઓ હશે તો એ બધા જ વેપાર ખાતામાં જશે ઓફિસ કે વહીવટી ખર્ચાઓ હશે વેચાણ વિતરણને લગતા ખર્ચાઓ હશે નાણાકીય ખર્ચાઓ હશે કે અન્ય ખર્ચ કે નુકસાન હશે અને ઉપજ હશે તો એ નફા નુકસાનમાં જશે ભાગીદારોને મૂડી લગતી અને એમના વ્યક્તિગત સંબંધી બાબતો છે એ મૂડી ખાતામાં અને ફાળવણી ખાતામાં જશે વ્યક્તિને લગતા ખાતાઓ અને મિલકતને લગતા ખાતાઓ છે એનો સમાવેશ પાકા સરવૈયામાં થશે કાચા સરવૈયામાંથી જ્યારે બાકી મૂકો છો એની એક જ નો થશે જે કોઈ બાજુ તમે મૂકો એની એક જ અસર થશે જ્યારે હવાલાની અંદર આપેલી વિગતો છે એની સામાન્ય રીતે બે અસરો જેટલી રકમ આપણે ઉધાર કરીએ છીએ એટલી જ જમા અસર આપવામાં આવે છે હવાલાઓનો અભ્યાસ તમે ધોરણ અગિયારમાં કર્યો છે પાંચમા પ્રકરણમાં તેમ છતાં આપણે એ જુદા જુદા પ્રકારના હવાલાઓની જે અસર છે એનો અભ્યાસ કરીએ કારણ કે હવાલાઓની અસરો એ મુખ્ય છે બે અસરો આપવાની છે દરેક હવાલાની કેવી રીતે અસર આપી શકાય એની સમજ આપણે જોઈએ તો પહેલો હવાલો છે આખરમાલના સ્ટોકનો હવાલો આખરમાલનો સ્ટોક એટલે કે વર્ષના અંતે નહીં વેચાયેલો માલ હવે આ આખર સ્ટોક ચોપડે લાવવાનો હોય છે આખર સ્ટોક આપણી મિલકત પણ છે કારણ કે માલ વેચાયો નથી તો આખર સ્ટોક ખાતે ઉધાર એની જે હવાલા નોંધ છે આખર સ્ટોક ખાતે ઉધાર થશે અને વેપાર ખાતે જમા થશે એની જે અસર બે આપવાની છે આ બે અસરમાં એક અસર એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોનું જે મથાળું છે એના નીચે આપવામાં આવશે અને બીજી અસર જે છે કારણ કે નહીં વેચાયેલો માલ એ મૂળ માલનું ખાતું પાછું છે એટલે એ વેપાર ખાતે એની અસર જમા બાજુ આપવામાં આવે છે અહીંયા મિત્રો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો આખર સ્ટોકમાં એની મૂળ કિંમત કે પડતર કિંમત અથવા એની ચોપડી કિંમત આપેલી છે એની સાથે સાથે એની બજાર કિંમત પણ આપેલી હોય છે જો આ બંને કિંમતો આપી હોય તો બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ કિંમતથી એની નોંધ કરવામાં આવે છે રૂઢિચુસ્તતાના ડાપણ યોગ્યતાના ખ્યાલ મુજબ સંભવિત નુકસાનની નોંધ ચોપડે કરવામાં આવે છે એટલે જો સ્ટોકની કિંમત ઘટતી હોય તો એ ઘટાડો ધ્યાનમાં લઈને આપણે સ્ટોકની કિંમત નક્કી કરીએ છીએ એની સાથે સાથે જે વધેલો માલ છે એમાં જો રિપેરિંગ ખર્ચ કરવાની જરૂરિયાત હોય અને આવો રિપેરિંગ ખર્ચ પણ હવાલામાં આપેલો હોય તો માલના સ્ટોકની કિંમતમાંથી એ રિપેરિંગ ખર્ચ પણ બાદ કરવામાં આવે છે અને ત્યાર પછી જ એને વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોનું જે મથાળું છે એના નીચે દર્શાવવામાં આવે છે બીજો હવાલો આપણે જોઈએ તો ચૂકવવાના બાકી ખર્ચા ધંધાની અંદર વર્ષના અંતે સેવા લીધી છે પરંતુ એનો ખર્ચ ચૂકવવાનો બાકી છે તો આવા જે ખર્ચા છે એને જે તે ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવે અને એ ચૂકવવાના બાકી છે દેવું છે એટલે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે એ જમા થશે એની જે બે અસર આપીએ છે કે જો ખર્ચ વેપાર ખાતાને લગતો હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં એ ઉમેરાશે જો નફા નુકસાનને લગતો ખર્ચ હશે તો નફા નુકશાન ખાતાની ઉધાર બાજુ એ ખર્ચ આપેલો હોય તો એમાં ઉમેરાશે ન આપ્યો હોય તો સીધી નોંધ થશે બીજી અસર કે આ ખર્ચ ચૂકવવાનો બાકી છે એટલે દેવું છે માટે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવા જે છે એ ચાલુ દેવાના મથાળા નીચે ચૂકવવાના બાકી ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે કેટલીક વખત આપણે એડવાન્સમાં ખર્ચ ચૂકવીએ જેને અગાઉથી ચૂકવેલા ખર્ચ તરીકે ઓળખતા હોઈએ તો એની જે અસર છે અગાઉથી ચૂકવેલા ખર્ચ એની જે હવાલા નોંધ છે અગાઉથી ચૂકવેલા ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવે અને જે તે ખર્ચ ખાતે જમા કરવામાં આવે મતલબ કે એની જે અસર છે એક અસર એ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલો ખર્ચ એ આપણું લેણું છે એટલે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોનું જે મથાણું છે એના નીચે આવશે આ ખર્ચ વેપાર ખાતાની ઉધાર બાજુ અથવા તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એને લગતો જે ખર્ચ છે એ ખર્ચમાંથી બાદ થશે બાદ એટલા માટે કે એ સેવા હજુ લેવાની બાકી છે અને આપણે રકમની ચૂકવણી કરી છે એટલે ખરેખર હિસાબી દ્રષ્ટિએ અત્યારે આપણો ખર્ચ નથી માટે એ ખર્ચની રકમમાંથી એને બાદ કરવામાં આવે ચોથો હવાલો છે મળવાની બાકી આવક મળવાની બાકી આવકમાં કે ધંધાની અંદર જુદા જુદા પ્રકારની આવકો થતી હોય છે કેટલીક વખત એ આવક આપણી લેણી થઈ છે પણ મળી નથી તો મળવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે જમા હવે ઉપજ એ નફા નુકસાન ખાતાની જમા બાજુ જ હોય એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવક આપેલી હોય એમાં ઉમેરો જો ન હોય તો સીધે સીધે એની નોંધ કરો અને બીજી અસર આ જમા અસર થઈ બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લેણાં તરીકે દર્શાવીશું જે ઉદાર અસર આપણે એને કહી શકીએ એટલે ચાલુ મિલકતના મથાણાની છે એ દર્શાવવામાં આવશે ત્યાર પછી અગાઉથી મળેલી આવક આ અગાઉથી મળેલી જે આવક છે અગાઉથી મળેલી આવકની હવાલા નોંધ જે તે આવક ખાતે ઉદાર તે અગાઉથી મળેલી આવક ખાતે જમા પેલા કરતાં તદ્દન ઉલટી નોંધ થશે કે પાકા સર્વેમાં એને મૂડી દેવા બાજુ દર્શાવાશે ચાલુ દેવાના મથળાની છે અને નફા નુકસાન ખાતાની જમા બાજુ જે આપણે ઉપજો નોંધીએ છીએ એ ઉપજોમાંથી એ આવકમાંથી બાદ થશે એટલે અગાઉથી મળેલી આવક ત્યાર પછી મિલકત ઉપરના ઘસારો ધંધાની અંદર જુદા જુદા પ્રકારની મિલકતો છે આ જે મિલકતો છે એ મિલકતોનો વપરાશ થયો છે અને એના આધારે જ ધંધામાં નફો કે એ પ્રાપ્ત થાય છે ધંધામાં એ મિલકતો મદદરૂપ થાય છે તો આ મિલકતોની વર્ષ દરમિયાન વપરાશ કરવાના કારણે એની જે કિંમતમાં ઘટાડો થાય છે એ ઘસારો કહેવાય છે ઘસારા ખાતે ખર્ચ એટલે ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા મિલકતની કિંમત એટલી શું થશે ઘટશે એની બે અસર એક ખર્ચ છે માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચા કે નુકસાનના મથાળાની છે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકત છે એમાંથી બાદ થશે લેણી રકમ આપણે પ્રાપ્ત ન થાય માંડી વાળવી પડે જેને આપણે ગાલખાત કહીએ છીએ તો આ ગાલખાતની રકમ જે છે એ ધંધાનું નુકસાન છે તો ગાલખાત ખાતે ઉધાર તે દેવાદારનું ખાતું આપણે બંધ કરીએ છીએ દેવાદાર ખાતે જમા થશે એની અસર તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જૂની ગાલખાદ આપી હોય છે એને આપણે ફોર્મેટ કહીએ છીએ એ ફોર્મેટના બીજા ક્રમમાં એટલે કે ગાલખાદ હવાલાની ત્યાં એ નોંધાશે એટલે કે જૂની ગાલખાદમાં એ ઉમેરાશે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાણાની છે જે દેવાદારો છે એ દેવાદારોમાં ઘટાડો કરવાનો છે એટલે દેવાદારોમાંથી બાદ થશે ગાલખાદ માંડી વાળીએ ત્યાર પછી ગાલખાદ અનામત ગાલખાદ અનામત એ એક પ્રકારની જોગવાઈ છે હવે આ જોગવાઈ જો હવાલામાં કરવાની હોય તો એ નફા નુકસાન ખાતેથી જોગવાઈ કરવી પડે છે એટલે નફા નુકસાન ખાતે આપણે ઉધાર કરીએ છીએ અને ગાલખાદ અનામત ખાતે જમા કરીએ છીએ એની જે અસર છે એ અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક તો ફોર્મેટમાં લખીશું ફોર્મેટમાં જે ત્રીજો ક્રમ છે ગાલખાદ અનામત હવાલાની ત્યાં નોંધાશે અને બીજી અસર એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો જે છે એ દેવાદારો ઉપર ગાલખાદ અનામતની આપણે જોગવાઈ કરીએ છીએ એટલે ગાલખાદ બાદ કર્યા પછીના જે દેવાદારો છે એમાંથી એ જોગવાઈ કરીએ છીએ એટલે કે ગાલખાદ અનામત બાદ કરવામાં આવે છે દેવાદાર વટાવ અનામત જેને ઉધાર વટાવ ફંડ પણ કહેવામાં આવે છે ગાલખાદ અનામતને શકમંદ લેણા અનામત કહેવામાં આવે છે ડૂબત નિધિ પણ કહેવામાં આવે છે ગાલખાદને ડૂબેલું લેણું પણ કહેવામાં આવે છે એમ દેવાદાર વટાવ અનામતને ઉધાર વટાવ ફંડ જેમ ગાલખાદ અનામતની આપણે જોગવાઈ કરી એ જ રીતે નફા નુકસાન ખાતે ઉધાર તે દેવાદાર વટાવ અનામત ખાતે જમા એની જે બે અસરો છે એક નફા નુકસાન ખાતે ઉધાર બાજુ નોંધીશું અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થશે અહીં મિત્રો ધ્યાન રાખવાનું કે દેવાદારોમાં એને લગતા કોઈ હવાલા હોય તો એની અસર આપ્યા પછી એ દેવાદારોમાંથી ગાલખાત બાદ થશે ત્યાર પછી ગાલખાત અનામત બાદ થશે અને ત્યાર પછી દેવાદાર વટાવ અનામત બાદ કરવામાં આવશે હવે ઉધાર ખરીદી એ ખરીદી થઈ ગઈ છે પણ કોઈક કારણોસર ચોપડે નોંધવાની રહી ગઈ છે તો ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા હવે એની અસર ખરીદી છે માલનું ખાતું છે વેપાર ખાતાની ઉધાર બાજુ જે ખરીદી આપી છે એમાં ઉમેરો અને બીજું કે આ રકમ ચૂકવવાની બાકી છે એટલે પાકા સરવૈયામાં આપણું દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવા જે છે એમાં લેણદારો આપેલા હશે લેણદારોમાં એ રકમ ઉમેરવામાં આવશે ઉધાર ખરીદી પછી ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે તો ઉધાર વેચાણ એટલે વેચાણની જેમ આપણે ઉધાર વેચાણની આમનો શું કરીએ છીએ તો દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા વેચાણ નોંધવાનું રહી ગયું એટલે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરવામાં આવશે અને બીજું કે આ રકમ આપણી લેણી છે ઉધાર વેચાણ કર્યું છે એટલે લેણું છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના મથાળાની છે જે દેવાદારો આપ્યા હશે એ દેવાદારોમાં વધારો કરવો પડશે એટલે ઉમેરો કરવામાં આવશે હવે ખરીદ પરત છે આ ખરીદ માલ પરતની નોંધ કરવાની રહી ગઈ છે કોઈક કારણોસર ખરીદેલો માલ સામાન્ય રીતે ઉધાર ખરીદેલ માલ પરત કરીએ એની વાત છે તો ખરીદેલો માલ જ્યારે પરત કરવામાં આવે છે ત્યારે આપણે લેણદારને પાછો આપીએ છીએ તો લેણદાર લેણદાર છે લેણદાર ખાતે ઉધાર માલ જાય છે જાય તો જમા ખરીદેલો માલ છે ખરીદ માલ પરત ખાતે જમા એની અસર શું કરીશું તો એક અસર કારણ કે એટલા લેણદારો ઘટશે પાકા એમાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ કરીશું અને વેપાર ખાતામાં જે ખરીદી આપીશ એ ખરીદીમાંથી બાદ કરીશું અથવા જે ખરીદ પરત આપેલું છે એ ખરીદ પરતમાં તમે કદાચ ઉમેરો અને પછી ટોટલ બાદ કરો તો પણ ચાલી શકે ટૂંકમાં ખરીદીમાંથી ખરીદ પરત બાદ થશે એ જ રીતે વેચાણ માલ પરત વેચેલો માલ ઉધાર વેચેલો માલ કોઈ કારણોસર ગ્રાહક આપણને પાછો આપીશ આપણી પાસે માલ આવે તો ઉધાર વેચાણ માલ પરત ખાતે ઉધાર આપનાર વ્યક્તિ એટલે દેવાદાર છે એના ખાતે જમા થશે એની જે બે અસરો છે કે વેચેલો માલ પાછો આવે એટલું વેચાણ આપણું ઓછું થયું તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ થશે અને બીજું કે દેવાદારો જે છે એટલા ઘટશે એટલે પાકા સરવિઆમાં મિલકત લેણા બાજુ દેવાદારો જે આપેલા છે એ દેવાદારોમાંથી વેચાણ માલ પરતના જે દેવાદારો છે એટલે ઓછા કરવામાં આવશે એટલે બાદ થશે હવે કેટલીક વખતે ભૂલ પણ થતી હોય છે ખરીદેલો માલ છે ખરીદ માલ પરતની નોંધ ખરીદ પરત તરીકે કરવાની જગ્યાએ આપણે એને વેચાણ સમજીને નોંધ કરીશ હવે આ ભૂલ સુધારણા નોંધ થઈ હવે વેચાણ નોંધમાં તો એની નોંધ થાય નહીં તો એક તો ખોટું થયું છે એટલે પહેલાં ખોટું છે એને સુધારવું પડશે એટલે વેચાણ ખાતે ઉધાર કરી દેવાદાર ખાતે જમા કરવા પડશે તો વેપાર ખાતાની જમા બાજુ જે વેચાણ આપેલું છે ત્યાં ખોટું નોંધાવીશ એટલે વેચાણમાંથી બાદ કરીશું દેવાદારો ખોટા નોંધાઈ ગયા છે તો દેવાદારો જે છે એ દેવાદારોમાંથી પણ આપણે બાદ કરીશું આ રીતે વેચાણમાંથી બાદ થશે દેવાદારમાંથી બાદ થશે હવે વ્યવહાર ખરીદમાલ પરતનો છે તો ખરીદમાલ પરતનો હોવાના કારણે એની જે નોંધ છે એ નોંધ આપણે કેવી રીતે કરીશું તો ખરીદમાલ પરત છે એટલે લેણદારને આપણે આપવું પડશે તો લેણદાર ખાતે ઉધાર કરીશું ખરીદમાલ પરત ખાતે જમા કરીશું ખરીદમાલ પરત ખાતે જમા કરીશું એટલે અસર જે છે કે લેણદારોમાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુથી બાદ થશે અને ખરીદમાલ પરત છે એટલે ખરીદી ઓછી થશે એટલે ખરીદીમાંથી બાદ કરવામાં આવશે એવી જ પુલ વેચાણ માલ પરતને લગતી પણ છે વેચાણ માલ પરતની નોંધ ખરીદ નોંધમાં થઈ ગઈ છે એટલે કે ખરીદી તરીકે થઈ છે હવે ખરીદી તો છે નહીં તો ખરીદી ઘટાડવી પડે લેણદારો પણ ઘટાડવા પડે તો લેણદાર ખાતે ઉધાર કરો ખરીદ ખાતે જમા કરો એની અસર જે છે કે ખરીદી ઘટાડવી છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ જે ખરીદી છે એમાંથી બાદ થશે લેણદારો ઘટાડવાના છે એટલા માટે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી પણ બાદ થશે હવે વેચાણ માલ પરત છે તો વેચાણ માલ પરત છે તો વેચાણ માલ પરત એ વેચાણમાંથી માઇનસ થાય દેવાદારોમાંથી બાદ થાય તો એની જે અસર છે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા એની નોંધ થશે એટલે કે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરીશું અને પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોમાં જે દેવાદારો આપ્યા છે એમાંથી બાદ થશે હવે ઉધાર ખરીદી કરી છે અને એ ઉધાર ખરીદી જે છે એ ઉધાર ખરીદી વેચાણ નોંધમાં નોંધ થઈ ગઈ છે હવે વેચાણ નોંધમાં એની નોંધ થઈ ગઈ છે તો કેવી રીતે એની નોંધ કરવી તો ઉધાર ખરીદી એ વેચાણ તરીકે નોંધ થઈ છે વેચાણમાંથી બાદ કરો દેવાદારમાંથી બાદ કરો એની સાચી નોંધ જે છે એ ખરીદ ખાતે કરવી પડે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો અને ઉધાર ખરીદી છે એટલે પાકા સરવિયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો થશે આ જ રીતે ઉધાર વેચાણની નોંધ એનાથી ઊંધું ઉધાર વેચાણની નોંધ ખરીદ નોંધમાં થઈ ગઈ છે તો અગાઉ સમજાવ્યું એમ ખરીદીમાંથી વાત કરો ખરીદી એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ બીજું લેણદારો ઘટશે તો પાકા સરવૈયામાં લેણદારોમાંથી વાત કરો હવે ઉધાર વેચાણ છે ઉધાર વેચાણ છે એટલા માટે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ કરો અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો જે છે એ દેવાદારોમાં પણ ઉમેરાશે એટલે કે મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો અને વેપાર કરતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો આ રીતે આવી ભૂલ સુધારણાની નોંધો પણ આવતી હોય છે એ પછીના આગળના હવાલાઓમાં જોઈએ તો મૂડી પર ભાગીદારોને વ્યાજ આપવાનું છે ભાગીદારોએ પેઢીમાં જે રોકાણ કરીશ પેઢીએ એ મૂડીનો ઉપયોગ કરીને નફો કર્યો છે તો ભાગીદારોની એ મૂડી ઉપર વ્યાજ ચૂકવવામાં આવે છે હવે વ્યાજ કોણ ચૂકવે છે તો વ્યાજ પેઢી ચૂકવે છે ધંધાનો ખર્ચ છે ખર્ચને આપણે ઉધાર કરીએ છીએ એટલે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર હવે આ વ્યાજ એ ભાગીદારને ચૂકવવાનું છે ભાગીદારની મૂડીમાં વધારો થાય છે એટલે એના મૂડી ખાતે આપણે જમા કરીએ છીએ એની જે અસર છે કે જો ફાળવણી ખાતું આપણે તૈયાર કર્યું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ભાગીદારોની મૂડીનું વ્યાજ નોંધાશે અને એની બીજી અસર એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જો મૂડી લખેલી હોય તો એમાં પ્લસ કરીએ છીએ અથવા ભાગીદારોના મૂડી ખાતા આપણે અલગ તૈયાર કર્યા હોય અને હંગામી મૂડી ખાતા હોય તો હંગામી મૂડી ખાતાની જમા બાજુ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો એના ચાલુ મૂડી ખાતાની જમા બાજુ એ નોંધાશે ટૂંકમાં મૂડી પરનું વ્યાજ એ મૂડીમાં વધારો કરે છે એ મૂડીમાં ઉમેરવામાં આવે છે મૂડી પરના વ્યાજ પછી ઉપાડ પરનું વ્યાજ ઉપાડ પરનું વ્યાજ એટલે કે ભાગીદારોએ પોતાના અંગત ખર્ચ માટે ધંધામાંથી જે રકમ ઉપાડીશ જેને આપણે ઉપાડ કહીએ ઉપાડ ખાતે ઉધાર તે ઉપાડ પરના વ્યાજ પાસે આ રકમ ઉપર વ્યાજ લેવામાં આવે છે વ્યાજ પેઢી વસૂલ કરે છે પેઢીની આવક છે એટલા માટે ઉપાડનું વ્યાજ જે છે એ ઉપાડનું વ્યાજ એ પેઢીની આવક છે હવે એની હવાલાની અસર આપણે આપીએ તો એક તો નફા નુકસાન ફાળવણી ખાતું જે છે આ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પેઢીની આવક છે એટલે જમા કરીશું અને બીજું કે એ ભાગીદાર પાસે વસૂલ કરવાની છે ભાગીદારની મૂડીમાં ઘટાડો થવાનો છે એટલે પાકા સર્વેયામાં મૂડી દેવા બાજુ એની મૂડીમાંથી માઇનસ કરવાનું પણ જો ઉપાડ આપેલો હોય તો ઉપાડની અંદર ઉપાડનું વ્યાજ ઉમેરીને પછી બાદ થશે પણ જો પેઢીએ ભાગીદારોના મૂડી ખાતા રાખ્યા હોય આપણે મૂડી ખાતા તૈયાર કર્યા હોય તો હંગામી મૂડી ખાતા હોય તો હંગામી મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પણ ત્યાં હશે ઉપાડનું વ્યાજ પણ ત્યાં નોંધાશે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હશે તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ચાલુ ખાતા જે બનાવીએ છીએ એ ચાલુ ખાતાની ઉધાર બાજુ વ્યાજ નોંધવામાં આવશે ત્યાર પછી ભાગીદારોને લગતો પગાર જે એ ભાગીદારોને લગતા પગારની ચૂકવણી હવે સક્રિય ભાગીદાર હોય તો સમજૂતી પ્રમાણે ભાગીદારને પગાર ચૂકવાતો હોય છે તો એ પગાર એ પેઢીનો ખર્ચ છે ખર્ચ હોવાના કારણે ભાગીદારોના પગાર ખાતે ઉધાર કરીએ છીએ અને એ પગાર એના મૂડી ખાતે જમા કરવામાં આવે છે એટલે અસર છે છે કારણ કે ધંધાનો ખર્ચ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મિત્રો અને એની બીજી અસર મૂડી ખાતા બનાવતા હોય તો મૂડી ખાતામાં હંગામી મૂડી ખાતા હોય તો એની જમા બાજુ અને ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતાની જમા બાજુ નોંધાશે ત્યાર પછી ભાગીદારના ચાલુ ખાતા જો પેઢી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અપનાવતી હોય તો એના ચાલુ ખાતાની જે બાકી છે એમાં જમા બાકી હોય અને ઉધાર બાકી પણ હોય જો જમા બાકી હશે તો એ જમા બાકી ઉપર પેઢીએ વ્યાજ ચૂકવવાનું છે પેઢીએ વ્યાજ ચૂકવવાનું છે એટલે ચાલુ ચાલુ ખાતાના વ્યાજ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના ચાલુ ખાતે જમા નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ધંધાનો ખર્ચ એટલે નોંધાશે અને એના ચાલુ ખાતે એ જમા કરવામાં આવશે જો ઉધાર બાકી હોય તો પેઢી વસૂલ કરે છે તો એના મૂડી ખાતે ભાગીદારના ચાલુ ખાતે ઉધાર કરીએ ચાલુ ખાતાના વ્યાજ ખાતે જમા થશે એટલે પાળવણી ખાતે આવક છે ઉપજ છે એટલે જમા થશે અને ચાલુ ખાતામાં મૂડી ખાતા જે છે એ ચાલુ ખાતાની ઉધાર બાજુ એની નોંધ થશે ત્યાર પછી ભાગીદારની લોન પરનું વ્યાજ હવે ભાગીદારી પેઢીને લોન આપી હોય તો એ લોન ઉપર એણે વ્યાજ પેઢીએ ચૂકવવું પડે વ્યાજ પેઢીનો ખર્ચ છે એટલે લોન પરના વ્યાજ ખાતે ઉધાર કરવામાં આવે અને ભાગીદારની લોનની જે બાકી વ્યાજ ખાતે જમા થશે હવે લોનનું વ્યાજ જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નાણાકીય ખર્ચના મથાળા નીચે દર્શાવશે અને બીજું કે આ વ્યાજ ચૂકવવાનું બાકી છે ધંધાનું દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એની નોંધ થશે કેટલીક વખત નફામાંથી અનામત ખાતે રકમ લઈ જવામાં આવે છે જો અનામત ખાતે રકમ લઈ જવામાં આવતી હોય તો એ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરવામાં આવે સામાન્ય અનામત ખાતે જમા કરવામાં આવે એની જે બે અસરો છે એક તો નફામાંથી ફાળવણી છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે અને સામાન્ય અનામત એ પાકા સરવિયામાં મૂડી દેવા બાજુ અનામત અને વધારાનું જે ટાઇટલ છે મથાણું છે મૂડી પછી નીચે તો ત્યાં આગળ એ સામાન્ય અનામત છે એ નોંધવામાં આવે છે ત્યાર પછી કમિશન ચૂકવાય છે ભાગીદારના પેઢીએ જે નફો કર્યો છે એ ચોખ્ખા નફા પર જો કમિશન આપવાની વાત હોય તો એ કમિશન ખાતે ઉધારી ભાગીદારના મૂડી ખાતે જમા થશે એટલે ફાળવણી ખાતે કમિશન ઉધાર થશે અને ભાગીદારોના મૂડી ખાતામાં એટલે કે હંગામી મૂડી ખાતા અથવા ચાલુ ખાતામાં એ જમા બાજુ નોંધવામાં આવે છે ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય તો એ લોન એ પાકા સરવૈયામાં એટલે ધીરેલી લોન આપણે કોઈને લોન આપી હોય અને એ વ્યાજ ગણવાનું હોય તો એ વ્યાજ આવક છે તો આવક ઉપજ છે નફા નુકસાન ખાતે જમા બાજુ નોંધાશે અને આપણું લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એ ચાલુ મિલકતોનું જે મથાળું છે એના નીચે આ લોનનું વ્યાજ મળવાનું બાકી લોનનું વ્યાજ એ રીતે નોંધવામાં આવતી હોય છે પાગડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ જેવી અદ્રશ્ય મિલકતો હોય એને માંડી વાળવી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર થશે એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર અસર આપવામાં આવશે અને એટલી મિલકતની કિંમત ઘટે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી એને બાદ કરવામાં આવે છે આ રીતે મિત્રો જાહેરાત માટે માલ આપ્યો હતો એ આ રીતે જુદા જુદા પ્રકારના જે હવાલા છે એ હવાલાઓની નોંધ કરવામાં આવે છે સામાન્ય રીતે એટલું સમજવાનું કે બે અસર એની થાય કોઈક હવાલા એવા પણ હશે પેટા નોંધના સરવાળા વધારે કે ઓછા ગણવામાં આવ્યા છે દાખલા તરીકે વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો છે તો આવી રીતે પેટા નોંધના સરવાળા વધુ કે ઓછાને લગતો કોઈ હવાલો હોય તો એ હવાલાની એક જ નોંધ થશે આવા વખતે બીજો કોઈ કવાલો એવો હોય કે જેની એક અસર થતી હોય આમ બે અસરો થઈને દાખલો પૂર્ણ થશે જો એવું ન આપ્યું હોય તો કાચા સર્વેની અંદર ઉપલબ્ધ ખાતાની બાકી આપી હશે એટલે એક અસર તમે આ પેટાનોદના સરવાળાની આપો એટલે આપો બીજી અસર એની ઉપલબ્ધ ખાતામાં થાય એટલે ઉપલબ્ધ ખાતાની જે બાકી છે એ કાં તો નાબૂદ થઈ જશે કાં તો એ બાકીમાં ઘટાડો થશે અને ત્રીજું કે તમને જે આપેલું કાચું સર્વે છે એ કાચા સર્વેના બંને બાજુના જે સરવાળા હશે એ સરવાળા એક સરખા નહીં હોય તો એ આ પેઢી અને સરવાળાનો જે ડિફરન્ટ છે એટલો જ ડિફરન્ટ એટલો જ તફાવત સરવાળામાં હોય તો એ રીતે એની એક અસર આપવાથી એ સરવાળાનો ડિફરન્ટ નાબૂદ થતો હોય છે મિત્રો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં કેટલુંક પૂર્વજ્ઞાનને આપણે તાજું કર્યું અગિયારમાના વાર્ષિક હિસાબોને ધ્યાનમાં લઈને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોના દાખલા કેવી રીતે ગણી શકાય એની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી